સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરમાં શ્રી વિષ્ણુ સુથાર રામજી મંદિરમાં તારીખ 20-22 દરમિયાન ત્રિદિવસીય યજ્ઞ મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તારીખ 22 જાન્યુઆરીના રોજ અવધપુરીમાં શ્રી રામલલ્લાના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન અને મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્યાતી ભવ્ય કાર્યક્રમનું આયોજન થયેલ છે. દેશ અને દુનિયામાં આ શુભ પ્રસંગે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ છે, જે અન્વયે પ્રાંતિજ નગરમાં નાની ભાગોર આવેલ શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિરમાં પણ ત્રિદિવસીય ભવ્ય આયોજન કરેલ છે, જે અંતર્ગત તારીખ 20 જાન્યુઆરીને શનિવારે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે 7 કલાકે દેશ શુદ્ધિ કાર્યક્રમમાં યજમાનોએ સહભાગી બન્યા હતા. 8 વાગે દીપ પ્રાગટ્ય, મંડપ પ્રવેશ અને પ્રાતઃ પૂજન, પંચાંગ પૂજન, મંડપ દેવતાઓનું પૂજન, અગ્નિસ્થાપન, ગ્રહ સ્થાપન અને સાયમ પૂજન જેવા ધાર્મિક કાર્યક્રમોના નગરના ધર્મપ્રિય લોકોએ તેમજ સાથે જોડાયા હતા. 500 વર્ષથી અટવાતા રામ મંદિરના નિર્માણના જટિલ પ્રશ્નનો ઉકેલ આવતા નિયત સ્થાને રામલલ્લાના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ઉજવાઈ રહ્યો છે. દેશભરમાં તેના પ્રતિભાવરૂપે ભવ્ય કાર્યક્રમોનું આયોજન થયેલ છે. પ્રાંતિજ નગરમાં પણ શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિરમાં તારીખ 20-22 સુધી સતત 3 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કમિટીના સભ્યો તેમજ સમસ્ત સુથાર સમાજના ધર્મપ્રેમી લોકો દ્વારા કરવામાં આવેલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થનાર છે ત્યારે દેશભરમાં ખુશીનો માહોલ જોયો છે. પ્રાંતિજમાં પણ તારીખ 22 રોજ મંદિરમાં શ્રી રામ પરિવારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, જેનો લાભ સમસ્ત પ્રાંતિજના નગરજનો લઈ રહ્યા છે. ચીલ રાવલ, ZSTV પ્રાંતિજ.